ધનથી માણસ ધનવાન બની શકે પરંતુ મૂલ્યવાન નહીં. નાનપણથી માતા પિતાએ બાળકોને સંસ્કાર આપવા જોઈએ. દીકરાને જેટલો પ્રેમ કરીએ છીએ એટલો દીકરીને પણ પ્રેમ કરવાનો. દીકરી બે ઘરને સવારે છે. મા બાપને ભૂલશો નહીં, માતા પિતા વિરોધ. દીકરી પ્રેમમાં પડે પછી વહેમમાં પડે પછી ડેમમાં પડે ના મુજબ નાટ્ય કલાકારો દ્વારા ડભોઈ પોલીસ દ્વારા બેટી બચાવો બેટી પઢાવોના કોમર્સ કોલેજ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ જાહેર કાર્યક્રમમાં કલાકારોએ નાટ્ય રજૂ કર્યું હતું. વડોદરા જિલ્લા પોલીસ અને ડભોઈ પોલીસ દ્વારા સરકારશ્રીના સૂત્ર બેટી બચાવો બેટી વધાવો બેટી પઢાવોના મુદ્દા આયોજિત ઉપર આધારિત જાણીતા સંસ્કાર નાટ્ય સિરિયલ કોમેડી નાટ્ય સજેન કલાકારો દ્વારા નાટ્ય કાર્યક્રમ અને પિક્ચરના યોજાયેલા કાર્યક્રમમાં સંસ્કાર નાટ્ય કલાકારો દ્વારા સુંદર રીતે રિયલ અભિનય કર્યો હતો, જેમાં મહાનુભાવ અને પ્રજાજનો મંત્રમુગ્ધ બની ગયા હતા. ડભોઈ શહેર તાલુકામાં ઘણા વર્ષો પછી ડભોઈ કોલેજ કોમર્સ કોલેજ ગ્રાઉન્ડમાં જાહેરમાં યોજાયેલા નાટ્ય કાર્યક્રમમાં પોલીસ વિભાગ દ્વારા દીકરીઓના જીવનમાં નવી આશા જગાડવા માટે વડોદરા જિલ્લા અને ડભોઈ પોલીસ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં દીકરીઓ સામે થતી ઘરેલુ કે અન્ય પ્રકારની હિંસા દુર્વ્યવહાર શારીરિક તેમજ માનસિક લગતી લગ્ન જીવન તેમજ અન્ય સંબંધોના વિવાદો અને વિખવાદો ઉપર આધારિત કલાકારો દ્વારા નાટ્ય રજૂ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડભોઈ વિભાગીય ડીવાય એસપી આકાશ પટેલ, વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શશિકાંતભાઈ પટેલ, ડભોઈ પોલીસ સ્ટેશનના પીઆઈ એસ જે વાઘેલા, ડભોઈ પોલીસ સ્ટેશનના તમામ પીએસઆઈ, નગરપાલિકાના ઉપપ્રમુખ એમએચ પટેલ, નગરપાલિકા ટાઉન પ્લાનિંગના ચેરમેન બીરેન શાહ, દીકરી બચાવ અને દીકરી પઢાવવાનો એનજીઓ ચલાવતા હંસાબેન રાઠોડ, નગરપાલિકાના માછી પ્રમુખ સોનલબેન સોલંકી સહિત શહેર તાલુકાના આગેવાનો, પોલીસ કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં યુવાન યુવતીઓ ઉપસ્થિત રહ્યા હતા અને દર્ભાવતી કલાનગરીમાં સુંદર નાટકની મજા માણી હતી. એનજીઓજી સાહેબની સૂચના અને પોલીસ અધિક્ષક સાહેબની સૂચના અને માર્ગદર્શન અનુસંધાને ડભોઈ કોલેજ ગ્રાઉન્ડ ખાતે ડભોઈ તાલુકાના આજુબાજુના ગામડાઓને લાભ મળે એ અનુસંધાને એક સંસ્કાર નાટક કે જે બેટી બચાવો બેટી વધાવો બેટી પઢાવો એના નારા સાથે એક સંસ્કાર નાટકનું આયોજન ડભોઈ કોલેજ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવેલું હતું. એમાં મોટી સંખ્યામાં માણસો ભૂલકાઓ અને બેટીઓએ ભાગ લીધો અને સુંદર મજાનું જિલ્લા પોલીસ વતી એક આયોજન કરવામાં આવ્યું અને સરકારશ્રીનો જે બેટી બચાવો કાર્યક્રમ છે એને આગળ વધારવાનો એક પ્રયત્ન કરવામાં આવેલ છે. પોલીસ પ્રશાસન તરફથી શું સંદેશો સમાજને આપવા માગું છું? બસ જે સંસ્કાર નાટકથી આપે કે બેટી બચાવો બેટી પઢાવો અને છોકરીઓને એક સારું પ્લેટફોર્મ પૂરું પાડીએ અને એક દરેક ક્ષેત્રે પ્રગતિ કરે એવી અમારી શુભકામના છે.